ગોંડલના લોકો તંત્ર અને અધિકારીઓથી હવે તો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ગોંડલમાં તંત્રની બેદરકારી સામે આવી નગરપાલિકાની પ્રી કામગીરી પર સવાલો ઉઠ્યા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો ગોંડલમાં ધોધમાર અઢી વર્ષ વરસાદ વરસતા અંડરબ્રિજ સહિત રાજમાર્ગો પર પાણી ભરાઈ ગયા નગરપાલિકાની મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ ફક્ત બે જ કલાકમાં અઢી વરસાદ વરસતા શહેરના અંડરબ્રિજ સહિત રાજમાર્ગો પર પાણી ભરાયા હતા કોલેજ ચોક માંડવી ચોક ત્રિકોણિયા ચોક જેલચોક સહિત માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી હતી

સો વર્ષ ઉપર ની ઉમર થઇ કામ દિવાલ નીજરી અને આ આ નો કેટલા ટેન્ડર હતું સિત્તેર થી કોન્ટ્રાક્ટર કોણ હતા કોન્ટ્રાક્ટર નગરપાલિકામાં ગોકુલ સિમેન્ટ નું કામ એટલે નીચે હતું કે ઉપર થી ઉપલી થઈ ગઈ કરી દિવાલમાં હાલમાં શું કાર્યવાહી કરવામાં આવશે જે તમારે અત્યારે વોર્ડ નંબર ચાર ના સદસ્યો આજકાલી કરવા દીવાલ પેલેથી અમે રજૂઆત ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી અને નગરપાલિકા પ્રમુખ ને રજૂઆત કરી ઉમવાડા અંડર બ્રિજ માં સ્કૂલ બસ અને ટ્રેક્ટર પાણીમાં ફસાયા હતા ભગવતપરા માં નદી ગાંઠા પરથી થી દિવાલ ધરાશાય થઈ ગઈ કેટલાક વીજ પોલો પણ ધરાશાય થયા હતા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરો સાફ ન કરાતા માત્ર 1 ઇંચ વરસાદમાં જ રાજમાર્ગો પર જાણે નદીઓ વહેતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નાના મોટા ઉંવાડા ગુંદાળા અનીડા ચરખડી રીબડા પટ્ટી પર ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના લીધે ગોંડલના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો વરસાદ ભરાતા તંત્રની મોન્સૂનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના સામે અત્યારે સવાલો ઉઠ્યા છે ત્યારે તમારું શું કહેવું છે અહેવાલ વિશે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર